વીપીટી એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 1 લઈએ. અહીં કહેવામાં આવેલું છે કે ભાગાકાર પહેલા વગર તમારે નક્કી કરવાનો છે કે સંખ્યા એ સાત દશાંશ હશે કે એનું નિરૂપણ અનંત અને આવૃત હશે. તો પ્રમેય પરથી જ આપણે નક્કી કરવાનું છે. પ્રમેયમાં શું કહે છે કે આ છેદ છે તેનો અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. એટલે આપણે તો અહીંયા પહેલા દાખલામાં જવાબ લખશો આન્સર કોનો કે 13 31 25. તો 31 25 નો અવિભાજ્ય અવયવીકરણ કરીએ, બરાબર છે? તો લખાશે 5 ની 5 ઘાત થશે. 5 ની 5 ઘાત એટલે અહીંયા પ્રમેય 1.6 મુજબ, પ્રમેય 1.6 મુજબ દશાંશ નિરૂપણ, દશાંશ નિરૂપણ સાત છે. આ બસ એટલું જ કરવાનું છે. બીજો ડાબલો તો કે 17 ના છેદમાં 8 એટલે કે 17 છેદમાં 2 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત. તો પ્રમેય 1.6 મુજબ દશાંશ નિરૂપણ 7 થશે. કારણ કે મેં તમને શું કીધું, 2 અંક હોય અથવા 5 હોય અથવા 2 અને 5 બંને હોય તો 7, અન્યથા અનંત. ત્રીજો દાખલો લઈ લઈએ તો ત્રીજા દાખલામાં શું થાય છે, 64 છેદમાં 455. તો 64 છેદમાં 455, 455 ના આપણે અવયવીકરણ કરીએ તો શું થશે? જો 455 લખે, 5 ને 5 10 ની 14 નથી થવાનું એટલે 5 ભાગ ચાલશે. 5 9 ને 45, 5 5 7 ચાલશે, આ 13 અને 13. તો એનું અવિભાજ્ય અવયવીકરણ કર્યું 5 7 ગુણ્યા 5 ગુણ્યા 13. તો અહીં આપણે શું લખીશું, પ્રમેય 1.7 મુજબ, પ્રમેય 1.7 મુજબ એનું દશાંશ નિરૂપણ 7 થશે નહીં. દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. હવે છેલ્લે 15 ના છેદમાં 16. તો ચોથો દાખલો આપણે લઈએ, 15 છેદમાં 16. 16 એટલે 1600 છે. અચ્છા 1600 છે તો એનો અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો શું થશે, 15 છેદમાં 1600 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત થશે, 6 વખત, એટલે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. તો અહીંયા પ્રમેય 1.6 મુજબ દશાંશ નિરૂપણ 7 મળે છે. એ જ રીતે હવે 343 એ કેટલા થશે, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ત્રણ વખત કરો તો જોઈએ, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ત્રણ વખત કરશો તો 343 મળશે. એટલે આ પાંચમા દાખલાનો જે જવાબ છે આપણે આ રીતે લખીશું, 29 ના છેદમાં 343 બરાબર 29 ના છેદમાં 7 ની 3 ઘાત. તો આનો જવાબ શું આવશે, આનો જવાબ શું આવશે બાબો, 1.7 મુજબ અનંત અનાવૃત દશાંશ થશે. પ્રમેય 1.7 મુજબ અનંત અને અનાવૃત. ચાલો હવે આ દાખલાનો જવાબ લખીએ તો ડાયરેક્ટ લખી શકશો, શું લખી શકશો દાખલાનો જવાબ ડાયરેક્ટ શું લખશો બાળકો, જવાબ આપણે ડાયરેક્ટ આ લખી દેશો, 5 અને 6 અને 7 માં, 6 માં શું થશે જો, 6 માં જવાબ શું લખશો બાળકો, જો આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈએ, તે 2 ની 3 અને 5 ની 2 ડાયરેક્ટ જવાબ છે 7. પ્રમેય 1.6 મુજબ દશાંશ નિરૂપણ 7 મળે છે. ત્યાર પછી 7માં દાખલાનો જવાબ પણ ડાયરેક્ટ જ આવશે કે
જો દાખલો એ જોવા જેવો છે કે અહીંયાથી પ્રશ્ન લઈ લઈએ 7મો 6/15 બરાબર 2 × 3 અવયવ પડશે આનો અવિભાજ્ય અવયવીકરણ 3 × 5 અવિભાજ્ય અવયવીકરણ ઉડી ગયો છેદ માં 5 જ વધે છે પ્રમેય 1.6 મુજબ દશાંશ નિરૂપણ 7 થશે ચાલો 9મો પ્રશ્ન લઈ લઈએ 35/50 તો 7 × 5 અને 35 આ રીતે આપણે એના અવયવ પાડવાના અને 25 × 50 એટલે 2 × 5 × 5 આવા અવયવ પડશે આ 5 એક વખત ઉડી જશે એટલે 7/2 × 5 તો 2 અને 5 સિવાયનો કોઈ બીજો અવયવ છે નહીં એટલે 7/10 હવે છેલ્લો દાખલો છે 10મો દાખલો એ તમે જાતે કરી લેજો જવાબ શું આવશે 0.009 3
અને 5 એવી જ રીતે અહીંયા કેટલી ઘાત ઘટે છે જુઓ તો 5 ની એક જ ઘાત ઘટે છે એટલે આપણે 5 ની એક ઘાત ઘટે તો 23 છેદમાં 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત 5 ની એક ઘાત વડે ઉપર નીચે ગુણાકાર કરીશું તો 23 ગુણ્યા 5 115 થશે 115 લખી દેવામાં આવે 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત 10 ની 3 ઘાત થઈ ગઈ 115 અને 10 ની 3 ઘાત તો 3 પોઈન્ટ છે એટલે આ પોઈન્ટ કપાઈ જશે તો જવાબ આવશે 0.115 પ્રશ્ન 3 બહુ સરળ છે અને ધોરણ 10 માંથી આવા પ્રશ્ન ઓપ્શનમાં કદાચ પૂછાઈ શકે વિકલ્પમાં પૂછાઈ શકે તો પહેલો દાખલો છે કે તેને PQ છેદમાં દર્શાવો તો અહીંયા સંખ્યા ગણી કાઢો પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 એટલે 10 ની 9 ઘાત તો આપણે આને શું લખશું જવાબ 1 43.1 2 3 4 5 6 7 8 9 બરાબર 43 પછી પોઈન્ટ દૂર કરી દઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 9 સંખ્યા છે એટલે 10 ની 9 ઘાત બસ આ પી છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું એટલે હવે અહીંયા જો આ દાખલો એમસીક્યુ માં જ પૂછાશે કારણ કે આ સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાશે નહીં કારણ કે અનંત અનાવૃત છે એકની સંખ્યાનું રિવિઝન થતું નહીં અહીંયા 120 આવ્યા પછી 1200 આવ્યા પછી 12000 થયા એટલે બીજા દાખલામાં આપણે લખશું જવાબ 2 આપેલ સંખ્યા અનંત અને અનાવૃત છે અનંત અનાવૃત છે ત્રીજો દાખલો છે ને કે ધોરણ 9 માં આપણે શીખી ગયા છે એમ છતાં મિત્રો જો ના આવડે તો આ દાખલો તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો કે સર પ્લીઝ કરાવો તો હું નવો વિડિયો બનાવી અને એ દાખલાનો એમાં સમાવેશ કરી લઈશ મિત્રો વિડિયો પસંદ આવે તો આને તમારે સબસ્ક્રાઇબ કરવાનો છે લાઈક કરવાનો છે ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરીને લાઈક કરશો તો દરેક વખતે તમારી કોમેન્ટ મારી સુધી પહોંચશે અને કોમેન્ટ બોક્સમાં થેન્ક્સ વેરી ગુડ વગેરે જેવા શબ્દોનો પ્રયોગ કરશો